ગુજરાતી ગીત સંગીતની વિશ્વવિખ્યાત બંધુ બેડી એક જ સપ્તાહમાં ફાની દુનિયા છોડી ગઈ, ચાહકો બન્યા શોકમગ્ન. ગુજરાતી ગીત સંગીતની વિશ્વવિખ્યાત બંધુ બેલડી એક જ સપ્તાહ આફાની દુનિયા છોડી દેતા ચાહકો શોકમગ્ન બન્યા હતા. પ્રથમ મોટાભાઈ મહેશ કનોડિયા દુનિયાને અલવિદા કહ્યું અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. નરેશ કનોડિયાની સ્મશાન યાત્રા નીકળતા તેમના ચાહકો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શોકમગ્ન બની રોતા નજરે પડતા જોવાયા હતા. ગુજરાતના લોક ગાયકો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યા હતા અને તેમની પ્રતિક્રિયાઓ આપતા સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાતી ગીત સંગીતને વિશ્વ ફલક પર લઈ જનાર આ મહેશ નરેશની સંગીત કલાકાર જોડીને એકાએક ગુજરાતીના સ્મૃતિપટલ પર કાયમ અંકિત રહેશે. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. उनकी कमी ना कोई पूरी कर पाया है ना कर पाएंगे, क्योंकि तो ऐसे कलाकार रहे हैं जिस तरह मैंने बताया 44 इयर्स काम करना, कितनी छोटी एज से वो हीरो बने, कितनी हीरोइनें, हर हीरोइन हर एक हीरोइन के साथ उन्होंने काम किया, लेकिन वो हमेशा सुपरस्टार की तरह डट के इंडस्ट्री में रहे. तो उनकी कमी तो नहीं कर पूरी कर पाएंगे हमेशा. फिल्म इंडस्ट्री ने सुपोर्ट पर से आप सुख આ ખોટ એટલે આપ ન પુરાવી શકાય એવી ખોટ છે. એક યુગ જે હતો મહેશ નરેશનો, યુગનો આજે અંત આવી ગયો છે. કારણ કે બે દિવસ પહેલાં મહેશભાઈ અને આજે નરેશભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. મને ખબર નથી કે આ લોકોના હૃદયને ઉપર કેટલો મોટો કારમો ઘાત હશે. મારી પર્ટિક્યુલર વાત કરું કે સવાર આજે આ સમાચારથી પડી મને નથી ખબર કે હું કેવી રીતે રિએક્ટ કરું. કારણ કે મારા માટે તો પિતા સમાન, મારા માટે તો ઓલવેઝ મને કહેતા કે ભાઈ અરવિંદભાઈ તમારું આ મેં સોંગ જોયું, અરવિંદભાઈ તમે આ જોયું, અને અને એ એ કેવી રીતે આપણે ભૂલી શકીએ, ન ભૂલાય. એમના ગીત થકી હું એક જ વાત કહીશ કે નહીં રે ભૂલાય હો, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય હો, નહીં રે ભૂલાય, નરેશ કનોડિયાના સંભારણા હો. એટલે એમના પ્રિય.